गुजरात में वधु एक सरकारी भर्ती में मोटा कौभाड़ो आरोप युवराज सिंह जाडेजाए लगाव्यो छे। पोलिस भर्ती कौभाड़ में 10 लोग खोटी रीते लाग्या होवानो युवराज सिंह जाडेजाए आक्षेप लगाव्यो छे। 16 मार्च 2021 में 1382 जग्या माटे भर्ती करवामां आवी हती, जेमां पोलिस अधिकारी अने बिरसा मुड्डा भवनना एक कर्मचारीनी मददनी मयूर तड़वी नामनो युवान खोटी रीते लाग्यो हतो। मयूर तड़वी हाल परीक्षा पूरी करीने कराईमां बिन हथियारी पीएसआई तरीके तालीम लई रह्यो छे। मयूर तड़वीए कई रीते परीक्षा पास करी ते सौथी मोटो सवाल मयूर कुमार तड़वीए उच्च अधिकारीओ सामे पण स्वीकार कर्यो छे। तेणे हेकिंग अने टेम्परिंगना माध्यमथी आ कृत्य कर्यु छे। टेम्परिंग करवामां आवेला निमणूक पत्र वडोदराथी इश्यू थया। निमणूक पत्रोमां 5 नाम पैकी त्रीजा नामनो विद्यार्थी विशाल राठवा साचो उम्मीदवार हतो। खोटा उम्मीदवार मयूर तड़वीए टेम्परिंग करीने पोतानुं नाम लखी दीधुं। तो कराई तालीम एकेडमी में बोगस पीएसआई की तालीम नो मामलो गृह विभाग आ मामले मोटो खुलासो करी शके छे। गृह विभाग द्वारा छेल्ला 9 दिवस थी तपास चाली रही छे। छेल्ला 9 दिवस थी राज्यना गृह विभाग ने एक शंकास्पद व्यक्ति खोटी रीते लई रह्यो छे तालीम, तेनी जानकारी मळी हती। सूत्रोना जणाव्या अनुसार राज्यना पोलीस वडाने 9 दिवस पहेला आज आ समग्र केसनी तपास सौंपाई हती। गृह विभाग द्वारा समग्र षड्यंत्रमां केटलाक लोको शामिल छे ते जाणवा माटे गुप्त राखी आ समग्र तपास चलावामां आवी रही छे। जो कि तपास दरमियान माहिती लीक थवाने कारणे गृह विभाग में पण हड़कंप मची गयो छे। सूत्रोना जणाव्या अनुसार आ माहिती लीक करनार सामे पण तपास शुरू करवामां आवी छे। गृह विभाग द्वारा आगामी 1-2 दिवस में समग्र केस संदर्भे मोटो खुलासो कराशे। माहिती लीक करनार गृह विभाग कर्मचारी अने अधिकारी सामे पण पगला भरवामां आवशे। नकली पीएसआई बनीने रोड पर ट्राफिकना कामों करे ने तोड़ करता हो, नकली ड्रग इंस्पेक्टरों बनी ने खोराक में भेड़े के केम जोवा जता हो, नकली 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 खूब चालू थी एवं छेल्ली गति कहवा के छेल्ली हद कहवा के नकली पीएसआई बनी अने ज्या पीएसआई नी तालीम चाले छे एवी कराई पोलिस ट्रेनिंग सेंटर में ज नकली पीएसआई बनी ने एक बहन 10 दिवस पहला पहुंची जाए, एक भाई महीना पहला पहुंची गयो, त्या तालीम पण शुरू थी गई, एनो पगार पण पड़ी गयो, पगार पण उधड़ी गयो। એટલે આખી જે વહીવટી જવાબદારીઓ છે એવું કોઈને રહ્યું નથી અને ફક્ત પગાર લેવા માટે કામ કરતા હોય એવી આ સરકારમાં આખું વહીવટી તંત્ર ઊભું થયું છે, એના માટે સરકાર જ જવાબદાર છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે લાઈવ। હેતલ, સીધા આપની પાસે। પીએસઆઈમાં ભરતી કૌભાંડ મામલે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। આ તરફ યુવરાજસિંહ જાડેજા કહી રહ્યા છે કે તેમની સામે જે વિગતો આવી તે તેમણે પૂરા ગુજરાત સામે મૂકી છે, પણ ગૃહ વિભાગ તો કહી રહ્યું છે કે તેમની પાસે પહેલેથી આ જાણકારી હતી, આ માહિતી લીક કરવામાં આવી છે। આખરે શું કંઈ અપડેટ અત્યાર સુધી સામે આવી રહ્યું છે, શું લાગે છે કે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, અને મયૂર તડવી નામનો જે વ્યક્તિ જે બોગસ પીએસઆઈ ની તાલીમ બોગસ બનીને લઈ રહ્યો છે તેનું શું કહેવું છે, આ મામલે શું કઈ સામે આવી રહ્યું છે હેતલ? નીતિ, એવું ચોક્કસ છે કે સમગ્ર જે મામલો છે એ મામલોમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપની જો વાત ન કરીએ તો એક નિર્વિવાદ નગ્ન સત્ય સામે આવ્યું છે કે કરાઈમાં જે તાલીમ ચાલી રહી હતી એ તાલીમમાં એક જે પાસ પરીક્ષા નથી કર્યો એવો મયૂર તડવી તાલીમ લઈ રહ્યો હતો, એ નિર્વિવાદ કહી શકાય એ સત્ય હકીકત છે। સ્વાભાવિક છે કે આ હકીકત કોને ઉજાગર કરી એ મહત્વનું નથી, પણ હકીકત સાચી છે એ સૌથી વધારે મહત્વનું છે। સ્વાભાવિક છે કે જે પ્રકારની ઘટના બની છે એ સમગ્ર ગૃહ વિભાગને ચોંકાવનારી ઘટના છે, સમગ્ર પોલીસ તંત્ર માટે ચોંકાવનારી ઘટના છે, અને કદાચ રાજ્ય સરકાર માટે પણ ચોંકાવનારી ઘટના ગણી શકાય। કારણ કે જે પ્રકારે રાજ્યમાં અત્યારે ભરતી પ્રક્રિયા ચાલે છે અને નિમણૂક પત્ર આપવામાં આવે છે એમાં આ પ્રકારે એક બોગસ વ્યક્તિ ટેમ્પરિંગ કરીને મહિનાથી તાલીમ લેતો હોય અને સરકારને કે ગૃહ વિભાગને ખબર ન પડે એ મોટી ઘટના છે। ચોક્કસ ગૃહ વિભાગે ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે તેઓની પાસે આ અંગેની માહિતી 9 દિવસ પહેલાથી મળી હતી અને એના જ કારણે આ જાડેજા ખુદ આપણી સાથે જોડાઈ ગયા છે। યુવરાજસિંહજી, પીએસઆઈ માં કઈ રીતે બોગસ ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે તેનો ખુલાસો આપે કર્યો હતો, પરંતુ ગૃહ વિભાગનું કહેવું છે કે 9 દિવસ પહેલાથી તમને ખબર હતી ને આ મામલે તપાસ પણ ચાલી રહી છે।
નિધિબેન, ખાસ કરીને કહેવાનું કે પોલીસ જ્યારે એને તાલીમ સંસ્થા એટલે કે તાલીમ કેન્દ્ર જે છે ત્યાં એને તાલીમ આપતી હતી અને ખરેખર એની જે ભરતી થઈ છે એ ખરેખર બહુ બોગસ રીતે થઈ છે અને આ પોલીસ વિભાગના ધ્યાનમાં હતું જ નહીં. અત્યારે જે ખરેખર જે વાત સામે આવી રહી છે કે અમને 9 દિવસ પહેલા ખેલી તો ચલો કોઈ વાત નથી, માની લઉં છું, તો 9 દિવસ પહેલા એક્શન શા માટે ન લેવું? બહુ ક્લીન આ કેસ છે, બરોબર છે, ઓપન એન્ડ શટ કેસ છે કે જેવું જ જોઈએ છે કે રિઝલ્ટમાં નામ નથી. આ વ્યક્તિ અંદર આ રીતે ટ્રેનિંગમાં આવી જાય છે અને બેન તમે સમજો તો ખરી કે 22 જાન્યુઆરીથી આ વ્યક્તિ અત્યારે તાલીમ કેન્દ્રમાં છે અને એને 9 દિવસ અગાઉ ખબર જ પડી, તો ખરેખર એ પણ એના માટે શરમજનક બાબત છે કે કોઈ વ્યક્તિ પાસ નથી, કોઈ વ્યક્તિ પાસેની ક્વોલિફિકેશન નથી, કોઈ વ્યક્તિ એને જે ક્રાઇટેરિયા કહેવાય આપણે કોમ્પિટિટિવ એક્ઝામના એ કોમ્પિટિટિવ ક્રાઇટેરિયામાં એકેય જગ્યાએ ફૂલફિલ નથી કરતો, તો એ વ્યક્તિ એન્ટ્રી લઈ કઈ રીતે શકે? આમાં કોઈને કોઈ અધિકારીને બચાવવાનું સૌથી મોટામાં મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. એને એ વ્યક્તિને મારી પાસે જે રીતે ઇન્ફોર્મેશન છે ગઈકાલે આ વ્યક્તિને ક્રોસ વેરીફાઈ કરવામાં આવેલો અને ક્રોસ વેરીફાઈમાં કહી શકાય કે એસપી દર્જાના અને ડીજી દર્જાના કહી શકાય કે અધિકારીઓ પણ એમાં સામેલ હતા અને એની પાસે જ્યારે ક્રોસ વેરીફાઈ કર્યો ત્યારે એને ખ્યાલ આવ્યો છે કે આ વ્યક્તિ છે એ ખોટી રીતે આવી ગયો છે. એ વ્યક્તિએ સ્વીકાર કર્યો કે ભાઈ મેં આ બાબતોમાં ટેમ્પરિંગ કરેલું છે. હવે સ્વીકાર કર્યો છે કે કરાવડાવ્યો છે એ બીજાને મની વાત છે, પણ એને ગઈકાલે સ્વીકાર કર્યો છે કે ભાઈ આ બાબતોમાં અમે આ જે કહી શકાય કે બરોડામાંથી જે લેટર ઇસ્યુ થયા હતા એટલે કે નિમણૂક પત્ર જે ઇસ્યુ થયા હતા એમાં મેં ત્રીજા નંબરનું નામ જે વિશાલ કરીને હતું એનું નામ છે કે એને મારું નામ કરી અને હું અહીં એન્ટ્રી લીધેલી છે. આ પ્રકારની માહિતી એ ખુદે એ વ્યક્તિએ આપી છે. જી બિલકુલ, યુવરાજસિંહજી જોડાયેલા રહેજો. હિતલભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. હિતલભાઈ, તમને ત્યાંથી કોઈ પ્રશ્ન થતો હોય કે આખરે યુવરાજસિંહજી સામે એમની પાસેથી કોઈ માહિતી લાવી હોય? હિતલભાઈ, ચોક્કસ એવું કહી શકાય. યુવરાજને એક સવાલ એ છે, કારણ કે જે પ્રકારે આ આખે આખી ઘટનાક્રમ હતો, યુવરાજ સિંહને એવું ચોક્કસ કહી શકાય કે એમને એક તો પહેલાં અભિનંદન આપવા પડે કે ભલે સરકાર એવું કહેતી હોય કે દાવો કરતી હોય કે 9 દિવસ પહેલાં એમને ખબર હતી, પણ જ્યારે યુવરાજસિંહે આ વસ્તુ મૂકી ત્યારે બધાને ખબર પડી છે. પોલીસ ગુપ્ત રાહે તપાસ કરતી હતી. ગૃહ વિભાગનો અત્યારે જે બચાવ છે એ બચાવના પરિપ્રેક્ષમાં યુવરાજસિંહ જે 10 લોકોની વાત છે, હજુ તો એક જ વ્યક્તિ આવ્યા છે, અન્ય 9 વ્યક્તિ કોણ? ખાસ કરીને હેતલભાઈ, ખરેખર એવી કોઈ વાત નથી કે 10 વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે. મારું ખરેખર જે સમયે મેં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે મારો કહેવાનો ભાવ અર્થ હતો કે આ એક વ્યક્તિની માહિતી જે છે એ મારી પાસે સામે આવી છે, બીજા ઘણા પણ વ્યક્તિઓ હોઈ શકે છે. એવો પર્ટિક્યુલર આંકડો અમે કોઈ જગ્યાએ મીડિયાના માધ્યમે મૂક્યો પણ નથી, પરંતુ આ એવા વ્યક્તિઓ છે કે આ રીતે જો ગેરરીતિ કરી અને કહી શકાય કે જે પ્રમાણપત્રો હોય છે પ્રમાણપત્રોની સાથે ચેડા કરી એટલે કે ટેમ્પરિંગ કરી જો આ વ્યક્તિ અંદર ઘૂસી શકતો હોય તો બીજા કેટલા ઘૂસ્યા હશે. એટલે આ લોકોનું જે કરાય ટ્રેનિંગ સેન્ટર ખાતે જે ક્રોસ વેરિફિકેશન થવું જોઈએ પ્રમાણપત્રનું, એ પ્રમાણપત્રનું જે ચકાસણી કરનાર અધિકારીની મિલીભગત અને એની જ સાથે આના જે કહી શકાય કાસ્ટ વેરિફિકેશન, અને કાસ્ટ વેરિફિકેશન આ લોકોનું, કારણ કે આ વ્યક્તિ જે છે એસટી કેટેગરીમાંથી આવે છે, એટલે આ લોકોનું કાસ્ટ વેરિફિકેશનનું જે સર્ટિફિકેટ છે એને ક્રોસ વેરીફાઈ કરવાનું કામ એ બિરસા મુંડા ભવન કરે છે. એટલે અમને જે શંકાની જે સોય છે એ બિરસા મુંડા ભવનના સુપરવાઇઝ ક્લાસ અધિકારી અને એની જ સાથે જે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં જે એડીઆઈ દર્જાના જે ક્લાસ વન અધિકારી હોય છે એની ઉપર આંગળી ચીંધાય છે. કેમ કે આ શંકાના દાયરામાં એટલા માટે છે કેમકે એ લોકોને ક્રોસ વેરીફાઈ કર્યા વગર આ કોઈ પણ સંજોગોમાં કરાય ટ્રેનિંગ સેન્ટરમાં ન તમને કે ન મને કોઈ પણ રીતે એન્ટ્રી ન મળે. કારણ કે અમે કરાય ટ્રેનિંગ સેન્ટરમાં ગયેલા છીએ અને અમને ખ્યાલ છે 2014માં જ્યારે મેં કહી શકાય કે અરવલ્લી મોડાસા પહેલું મારું પોસ્ટિંગ આવ્યું હતું બિન હથિયારીનું, ત્યારે અમે જે જગ્યાએ હાજર થયા હતા ને તો અમને તમામ ડોક્યુમેન્ટ લઈને હાજર કર્યા હતા કે તમારું લિવિંગ સર્ટિફિકેટ ક્યાં છે, તમારું રિઝલ્ટ ક્યાં છે, તમે પોલીસની જે ભરતી પાસ કરી છે એનું પીએસટીનું રિઝલ્ટ ક્યાં છે, પીઈટીનું રિઝલ્ટ ક્યાં છે, આ બધા ડોક્યુમેન્ટ વિશાલ રાઠવા એ પણ અત્યારે ટ્રેનિંગ લઈ જ રહ્યા છે એવું પણ સામે આવ્યું છે. હા, એ ચોક્કસ નિધિબેન આપની વાત સાચી છે કે વિશાલ રાઠવા જે છે અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને વિશાલ રાઠવા જોડે મેં ગઈકાલે પણ સંપર્ક કર્યો, એની સાથે પણ વાતચીત કરી, તો ખરેખર એ આ બાબતે અજાણ છે. કેમ કે એને જ્યારે પોતાનો એલોટમેન્ટ લેટર એટલે કહેવાય કે નિમણૂક પત્ર જ્યારે ઇસ્યુ કરવામાં આવ્યો ત્યારે એ વ્યક્તિએ પોતાનું નામ જે તે પીડીએફ હતી એટલે કે પીએસઆઈમાં ફાઇનલ મેરિટ લિસ્ટની જે પીડીએફ આવે એ પીડીએફમાં પોતાનું નામ સર્ચ કર્યું અને એને જે નિમણૂક પત્ર આવ્યો એને ક્રોસ વેરીફાઈ કરી અને એ સીધો જ પહોંચી ગયો કરાય ટ્રેનિંગ સેન્ટરે. એટલે એને ખ્યાલ આવી ગયો કે હું અત્યારે મારે હાજર થઈ જાય અને બીજા જે 1300 આમાં ટોટલ
જે ઉમેદવારો પાસે છે એ છે 1382 ઉમેદવારો અત્યારે પોલીસની ટ્રેનિંગ લઈ રહ્યા છે. એટલે કોઈ વ્યક્તિ છે બીજાને તો ક્યારેય ક્રોસ ચેક નથી કરવાનો, પરંતુ એના જે સર્ટિફિકેટ હતા, એના જે કહી શકે કે એનો જે નિમણૂક પત્ર હતો, એ નિમણૂક પત્રમાં ચેડા કરી આ મયુર તડવી નામનો જે વ્યક્તિ છે એને ટેમ્પરિંગ કરી અને એની જગ્યાએ પોતાનું નામ લખીને આવેલો હતો. એટલે સૌથી બેદરકારી જો કહી શકાય અથવા તો કહી શકાય કે લાપરવાહી જો કોઈને કહી શકાય તો એ છે આ કરાય ટ્રેનિંગ સેન્ટરના જે પણ વ્યક્તિઓ એટલે જે પણ અધિકારીઓ છે એને આ ક્રોસ વેરીફાય કરવામાં ધ્યાન નથી આપ્યું. એક તો એ બને છે અને કાંઈ એની મિલીભગત હોઈ શકે છે બેન.